નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ બુલેટિન સાથે હું પૃથા. સમાચારમાં સૌપ્રથમ વાત કરી ભાવનગરની, તો ભાવનગરમાંથી અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે. અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ટ્રકની ટક્કરથી બાઇક ચાલકનું મોત નિપજ્યું. મહુવા માર્કેટ યાર્ડમાં અકસ્માત સર્જાયો હતો. મહુવા તાલુકા ભાજપ ઓબીસી મોરચાના મંત્રી અને અનાજના વેપારી કિરીટભાઈ સોલંકીનું અકસ્માતમાં મોત નિપજ્યું. કિરીટભાઈ બાઇક પર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ટ્રકની અડફેટે આવી જતા મોત નિપજ્યું. તો અકસ્માતનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ભાવનગરથી અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે. ટ્રકની ટક્કરથી બાઇક ચાલકનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું હતું. મહુવા તાલુકા ભાજપ ઓબીસી મોરચાના મંત્રી અને અનાજના વેપારી કિરીટભાઈ સોલંકીનું અકસ્માતમાં મોત નિપજ્યું. સંવાદદાતા નીતિન પણ વધુ માહિતી સાથે ફોનલાઇનથી જોડાઈ ચૂક્યા છે. જે નીતિન, ટ્રકની ટક્કરથી બાઇક ચાલકનું મોત નિપજ્યું, શું વધારે માહિતી? ચોક્કસ વાત કરીએ તો જે અકસ્માત જે સર્જાણો છે, જે મહુવાનું માર્કેટિંગ યાર્ડ છે તેમના સંકુલનમાં અકસ્માત સર્જાયો છે. અને વાત કરીએ તો અકસ્માતમાં જે મહુવા તાલુકાના જે ભાજપ બક્ષીપંચ મોરચાના જે મંત્રી અને અનાજના વેપારી જે કિરીટ સોલંકી હતા તેમનું આ ટ્રક સાથે અકસ્માતમાં મોત નીપજ્યું છે. ત્યારે અનેક સવાલો એવા પણ થાય છે કે આ જે બેફિકરાઈથી જે ટ્રક ચલાવવામાં આવી રહ્યો છે અથવા તો ત્યાં કોઈ માર્કેટિંગ યાર્ડમાં એવી કોઈ વ્યવસ્થા નથી કે જે મોટા વહીકલો હોય છે તે સ્પીડ લિમિટમાં ચાલવામાં આવતા હોય છે. જો આ પ્રકારની કોઈ વ્યવસ્થા હોય તો અકસ્માત જે અકસ્માત થયો સર્જાયો છે તેવો અકસ્માત ન થાય, અને જે અકસ્માતો થવા પામે છે તે સામાન્ય થાય. એટલે ચોક્કસ કહી શકાય કે કંઈક ને કંઈક માર્કેટિંગ યાર્ડ સામે પણ આવા સવાલો ઉભા થાય છે. અને આજે એક આશાસ્પદ યુવાન અને એક વેપારી છે તેમનું મોત નીપજ્યું છે. જી જી નીતિન, સમગ્ર માહિતી બદલ આભાર. રાજ્યમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે. ભાવનગર માટે દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું. ટોલનાકા પરથી ઝડપાયું દારૂનું ટેન્કર. 36 લાખથી વધુનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. એસએમસીએ 1,362 પેટી દારૂ ભરેલ ટેન્કર ઝડપી પાડ્યું છે. તો ટોલનાકા પરથી દારૂ ભરેલ ટેન્કર ઝડપાયું. જે દારૂબંધી છે તેના લીરે લીરા ઉડતા જોવા મળ્યા છે. ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા કારણ કે ભાવનગરમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું છે. 1,362 પેટી દારૂ ભરેલું ટેન્કર એસએમસીએ ઝડપી પાડ્યું છે. 63 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. તો 63 લાખથી વધુનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 1,362 પૈકી દારૂ ભરેલ ટેન્કરને ઝડપી પાડવામાં આવ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કિશોર પણ જોડાઈ ચૂક્યા છે. જી કિશોર, દારૂ બંધી છે તેના લીરે લીરા ઉડતા દ્રશ્યો સામે આવ્યા છે. આખું ટેન્કર દારૂનું ઝડપાયું છે, શું વધારે માહિતી? આ જથ્થો ક્યાં લઈ જવાતો હતો? ચોક્કસ પૃથા, કાંકરેજના બલગામ ટોલનાકાથી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું છે. સ્થાનિક પોલીસ ઉમટી રહી અને એસએમસીની ટીમે આ દારૂ ભરેલ કન્ટેનર ઝડપી પાડ્યું છે. આ કન્ટેનરમાંથી 1,362 પેટી દારૂ ઝડપાયો છે. કુલ મુદ્દામાલ 63.32 લાખનો છે. અને આટલો મોટો જથ્થામાં જે દારૂ ઝડપાયો છે તેને લઈને અત્યારે તો એસએમસીની ટીમ તપાસ હાથ ધરી છે. પરંતુ સૌથી મહત્વની વાત તો એ છે કે બનાસકાંઠાની થરા પોલીસ જો જે વિસ્તાર આવે છે તે પોલીસ ઉમટી ઝડપાઈ છે. અને આ સમગ્ર મામલે અત્યારે તો એસએમસીની ટીમે તપાસ હાથ ધરી છે કે આ દારૂ ક્યાંથી આવતો હતો અને ક્યાં લઈ જવાતો હતો. વૃદ્ધા જી કિશોર, સમગ્ર માહિતી બદલ આભાર. અને સમાચારમાં હવે વાત ઉત્તરાયણના વાતાવરણની. ઉત્તરાયણ પહેલા પતંગ રસિયાઓ માટે મહત્વના સમાચાર. ઉત્તરાયણ પર પવનની ગતિ કેવી રહેશે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું. આ વખતે પતંગ જે છે એ ચગાવવા માટે સાનુકૂળ સ્થિતિ રહેશે, અને જ્યારે આંચકાનો પવન આવશે ત્યારે થોડીક નિરાશાજનક પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે. એટલે આંચકાનો પવન પણ થોડોક વધારે રહેવાની શક્યતા રહે. ઉત્તરાયણ ઉપર ઉપલા લેવાના વાદળો આવવાની શક્યતા રહે છે. 15મી તારીખે વાદળો આવવાની શક્યતા રહે છે. એટલે હમણાં જે જોવા જઈએ તો
આ ઉપલાજીવાનું વાતાવરણ કદાચ વસી ન શકે, પરંતુ દરિયા કિનારા કોઈ કોઈ ભાગમાં ક્યાંક સાંકળા છૂટી હમણાં થઈ શકે. આખરે ઉત્તરાયણના દિવસે કયા ભાગમાં કેવી રહેશે પવનની ગતિ, બદલાતા વાતાવરણના પલટાને કારણે ઉત્તરાયણના દિવસે સ્વેટર પહેરવું કે રેનકોટ, આ તમામ સવાલોના જવાબ અંબાલાલ પટેલે આપ્યા. વલસાડ, સુરત અને દરિયા કિનારાના ભાગોમાં પવનની ગતિ થોડીક વધુ રહી શકે છે. આ ભાગોમાં લગભગ પવનની ગતિ લગભગ 25 કિલોમીટર કે તેનાથી થોડીક ઓછી રહી શકવાની શક્યતા રહે છે. દ્વારકામાં, દ્વારકાના ભાગો છે ત્યાં પવનની ગતિ વધારે છે. જૂનાગઢના ભાગમાં પવનની ગતિ ઓછી હશે. રાજકોટના ભાગોમાં 15 કિલોમીટરથી થોડીક વધુ પ્રતિ કલાકે પવનની ઝડપ લેવાની શક્યતા રહે છે. પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં 10-12 કિલોમીટરની પ્રતિ ઝડપે પવનની શક્યતા રહે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ 10 કિલોમીટરની આસપાસની શક્યતા રહે છે. અને ગસ્ટીન પવન અંગે જોઈએ તો સવારે લગભગ આંચકાનો પવન મધ્ય ગુજરાતના ભાગોમાં જોઈએ, અમદાવાદ વગેરે તો 13 કિલોમીટર, બપોરના ભાગમાં જોઈએ તો 20-23 કિલોમીટર અને સાંજે 18 કિલોમીટરની આસપાસ જવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે 15 જાન્યુઆરીએ પવનની ગતિ બહુ ધીમી જશે અને કેટલાક ભાગોમાં 2-10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની શક્યતા રહે છે. બે દિવસ બાદથી કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો. ઠંડી અંગે હવામાન પટેલ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નિવેદન આપ્યું છે, આગાહી કરવામાં આવી છે. ઉત્તરાયણથી ગુજરાતમાં ઠંડીનું જોર વધી શકે છે. ઉત્તર ગુજરાત, કચ્છમાં ઠંડીનું જોર વધુ રહેશે. કેટલાક ભાગોમાં પારો 10 ડિગ્રી ઘગડી શકે છે. ઉત્તરાયણ પર ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે. તારીખ 13-14 તારીખની આસપાસથી કે 15 તારીખની આસપાસથી ઉત્તરાયણથી ઠંડીનું જોર ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વધુ રહેશે. પછી તલ ભાગોમાં 10 સેલ્સિયસથી ક્યાંક નીચું જવાની શક્યતા રહેશે. એ ઠંડી આવશે, ઉપરાંત ઉષ્ણતામાનમાં વધઘટ થશે. પરંતુ ઉત્તરાયણ ઉપર પણ ઠંડી આવશે, ઠંડા પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને ઠંડી આવશે. ઉત્તરાયણ પહેલા ઘાતક દોરીથી યુવકનું ગળું કપાયું. રાજકોટના જેતપુરમાં પતંગની દોરીથી ગળું કપાયું. બાઇકમાં જઈ રહેલા યુવકને ચાઇનીઝ દોરી વાગી હતી. યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હજુ પણ ઘણા લોકો પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે અને તે જ દરમિયાન હવે ઉત્તરાયણ પૂર્વે બાઇક પર જઈ રહેલા યુવકનું ગળું કપાયું છે. યુવકને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે પણ ખસેડાયો હતો. તો ગઈકાલે પણ ચાઇનીઝ દોરીએ સુરતની એક યુવતીનો ભોગ લીધો છે. મોટાવરાછવાની યુવતીને ગળાના ભાગે ચાઇનીઝ દોરી વાગતા તેનું ગળું કપાયું હતું અને જેને કારણે તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું. ચોક પરથી ચીમાડા નાકા તરફ આવી રહી હતી તો નાના વરસા ઢાળ ઓવરબ્રિજ ઉપર અચાનક સીધી દોરી ગળામાં બેસી ગઈ. 70% ગળું નહીં કપાઈ ગયું અને ઘટના સ્થળે ખલાસ થઈ, ઓફ થઈ ગઈ. તો મારું કહેવાનું એવું છે કે દરેકને આગળ સરિયો લગાવી દેવો જોઈએ. આજ મારે અહીંયા બનાવ બન્યો છે એનું મને બહુ દુઃખ છે. અત્યાર સુધી આપણે એવું જાણી કે આપણે સામાન્ય માનતા કે ભાઈ કોઈ જરૂર નહીં, કોઈ જરૂર નહીં, પણ આ વસ્તુ જરૂર છે, દરેક ગાડીને લગાવી જ દેવાનો. મને એવું કહેવું છે આ સાયના દોરી છે ને એ ન વાપરે અને નાના બાળકોના જીવ જાય છે એવું બધું થાય છે. દીકરી કેવી રીતના આવતી હતી ને શું ઘટના બની? દીકરી જોબે ગઈ હતી હીરાબાગથી નાના વરસાના પુલ ઉપર બની ગયું છે દોરી અડી ગઈ ગળામાં. તો ઉત્તરાયણ પહેલા જીવલેણ બનતી આ ચાઇનીઝ દોરી, બે દ્રશ્યો સુરતના અને રાજકોટના કે જે સુરતમાં ગઈકાલે પણ દોરી વાગતા એક યુવતીનું મોત નિપજ્યું છે. તો આ તરફ રાજકોટના જેતપુરમાં પણ એક યુવક બાઇક પરથી પસાર થઈ રહ્યો હતો, તે જ દરમિયાન તેને ગળાના ભાગે દોરી વાગી હતી અને તે ઇજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ તેને હોસ્પિટલ પણ ખસેડાયો હતો. સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠાના દિયોદરમાં એપીએમસી ચેરમેનનું રાજીનામું, ચેરમેન પદેથી ઈશ્વર તરકનું રાજીનામું. ચેરમેન અને સંચાલન મંડળના મતભેદને કારણે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ભારે ખેંચતાણ વચ્ચે દિયોદર બજાર સમિતિના ચેરમેનની ખુરશી ખાલી થતા રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તો અનેક બદલાયેલ છે, પરંતુ યુનિવર્સિટીના વિવાદનો અંત નથી આવતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જેમની સામે રાજ્ય સરકાર દ્વારા તપાસ ચાલી રહી છે તેવા ગીતેશ જોશીને પરીક્ષા વિભાગનું સુપરવિઝન સોંપવામાં આવ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ દ્વારા આ નિર્ણય લેવાતા વિવાદ સર્જાયો છે. હાલ પરીક્ષા વિભાગમાં પારદર્શિકતાને લઈ અને સવાલ પણ ઉભા થઈ રહ્યા છે, જેને લઈ અને અનેક મુદ્દે હાલ અત્યારે તપાસ ચાલી રહી છે અને ઊંડાણપૂર્વક તપાસ થાય તેવી પણ માંગ કરવામાં આવી. તો બીજી બાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિએ તપાસ સરકારનો વિષય છે તેમ કહી અને લૂલો બચાવ કરતા પણ નજરે પડ્યા. પરીક્ષા નિયામક નિવૃત્ત થાય તે પહેલાં પરીક્ષા વિભાગની જે અનુભવ આધારિત જે કામગીરી છે અને પરીક્ષા વિભાગનું કામ ખોરવાઈ ન જાય તે હેતુ સબબ જ ડૉક્ટર જોશીને ત્યાં પરીક્ષા વિભાગમાં મૂકવામાં આવેલા છે. અને પરીક્ષા વિભાગમાં હાલ જે કામગીરી સોંપવામાં આવેલી છે એ પણ કોઈ ખાનગી કામ સોંપવામાં આવેલું નથી, વહીવટી પ્રક્રિયા જ છે. એને ગોધરા યુનિવર્સિટીમાં જ્યારે હતા એ દરમિયાન સરકારશ્રી તરફથી અહીં એક અરજી મળેલી અને એક ખાતાકીય તપાસની એક સમિતિ રચાણી હતી અને સમિતિ એનો રિપોર્ટ સબમિટ કર્યો છે. આ એક વહીવટી પ્રક્રિયા છે, આમાં કોઈ જ્ઞાતિવાદ ને કે કોઈ બીજા અંગત રાગ દ્વેષ પૂર્વગ્રહની મેટર નથી. 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. અમદાવાદમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એમસી સ્ટેન્ડિંગ કમિટીએ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. 21 જાન્યુઆરીએ શહેરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તમામ ઝોનમાં 2 લોક ડાયરા યોજાશે. તો હવામાન વિભાગ હાલ અત્યારે હવામાન કેવું રહેશે તેને લઈ માહિતી આપી રહ્યું છે. સીધા ટેમ્પરેચર રિયલાઇઝ હુઆ હૈ, મતલબ આજ કે ડેટ મેં અહેમદાબાદ ઓર ગાંધીનગર મેં મિનિમમ ટેમ્પરેચર હુઆ હૈ. અહેમદાબાદ મેં 16.5 ડિગ્રી સેલ્સિયસ ઓર ગાંધીનગર મેં 13.4 ડિગ્રી સેલ્સિયસ. ઓર સબસે જો લોવેસ્ટ ટેમ્પરેચર રિયલાઇઝ હુઆ હૈ વો હૈ નલિયા મેં 6.4 ડિગ્રી સેલ્સિયસ. ઓર બાત કરેંગે મતલબ જો મિનિમમ ટેમ્પરેચર ફોરકાસ્ટ કી તો આને વાલે મતલબ 2 દિનો મેં જો ફોરકાસ્ટ હૈ વો નો લાર ચેન્જ હૈ, ઉસકે બાદ 2-3 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ફોલ હોને કી પૂર્વાનુમાન હૈ. સર ક્યા રીઝન હૈ કી નલિયા મેં ઇતના કમ ટેમ્પરેચર હૈ ઓર યે અમદાવાદ ગાંધીનગર ઓર સબ મેં ઇતના જ્યાદા હૈ? એક્ચ્યુઅલી જો નલિયા મેં હૈ વો જો વિન્ડ હૈ વો નોર્ધર્લી પ્રિવેલ કર રહી હૈ, ઇસલિયે વહાં પે ટેમ્પરેચર મતલબ મિનિમમ હુઆ હૈ જો 6.4 ડિગ્રી સેલ્સિયસ રિકોર્ડ હુઆ હૈ. ઓર જો મતલબ અહેમદાબાદ ઓર ગાંધીનગર કી બાત કરેંગે તો જો વહાં પે યહાં પે જો વિન્ડ હૈ વો વિન્ડ થોડા સા મતલબ ઇસ્ટર્લી કા ભી ઇસ્ટર્લી કમ્પોનેન્ટ ભી થા, ઇસલિયે યહાં પે ટેમ્પરેચર જ્યાદા થા એઝ કમ્પેર્ડ ટુ નલિયા. સર ઉત્તરાયણ મેં પવન કૈસા રહેગા? ઉત્તરાયણ મેં જો પવન હૈ મતલબ ઉત્તરાયણ મતલબ 14 જનવરી કા ઉસમે જો વિન્ડ કી ડાયરેક્શન હૈ વો હૈ નોર્થ વેસ્ટર્લી ટુ નોર્ધર્લી ઓર જો વિન્ડ કી સ્પીડ રહેગી વો 15-20 કિલોમીટર પર આવર કી રહેગી. ઓકે સર, ઉત્તર પશ્ચિમ સે નોર્થ વેસ્ટર્લી સે નોર્થ વેસ્ટર્લી ટુ નોર્ધર્લી ઉત્તર પૂર્વ ઉત્તર. હા તો નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે, 6.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર જોવા મળ્યું હતું. હવામાન વિભાગની શિયાળાને લઈ આગાહી કરવામાં આવી છે. નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી જેટલું તાપમાન સામે આવ્યું છે, જ્યારે ઉત્તરાયણના દિવસે 15-16 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. અબ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. મેડવો બનાસકાંઠામાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત. થરાદના શેરા ઉરાણેશ્વરી નજીક કેનાલમાં ભંગાણ સર્જાયો. કેનાલમાં ભંગાણ થતા ખેતરો જળાશયોમાં ફેરવાયા. ખેડૂતોએ વિડીયો બનાવી વાયરલ કર્યો. રાયડો જીરું સહિતના પાકનું નુકસાન.
દ્વારકાના ખંભાળિયામાં પાણીની લાઇનમાં ભંગાણ. દ્વારકા ગેટ નજીક નદી વહેતી જોવા મળી. મોટી માત્રામાં પીવાનું પાણી વેડફાયું. પાલિકાએ યુદ્ધના ધોરણે શરૂ કરી કામગીરી.